ओके स्टूडेंट, स्टैंडर्ड फिफ्थ सब्जेक्ट इंग्लिश, जेमा आपणे चैप्टर नंबर 5 जेनो पार्ट 1 पीपीटीना स्वरूपे जोई चूक्या छीए, जेना हार्ड वर्ड्स मीनिंग्स एंड विथ एक्जाम्पल एंड पिक्चर्स जोई चूक्या छीए। पार्ट 1 मां जे पोम हती द लेजी फ्रॉग अने स्टोरी हती रिप वेन रिंकल। आजे आपणे द लेजी फ्रॉग जे पोम छे एनु एक्सप्लेनेशन समझवानुं छे। तो लेजी फ्रॉग छे ई पॉम शू कहेवा मांगे छे, तो के आळसुपणु દેડકો હોય છે એ પોતાનું આળસું પણ દર્શાવે છે તેના વિશે, તો કે આખો દિવસ પોતાના બેડમાં પડ્યો રહે છે। બેડ મીન્સ ટ્રી, વુડ, જે લોગ હોય છે મોટું। મેં તમને કીધું હતું કે તમારા ઘરમાં જે ફર્નિચર હોય, આપણે રિચ ફેમિલીમાં આપ્યા બિલોંગ કરતા હોય, આપણા ઘરમાં જે ફર્નિચર હોય તે ફર્નિચર કેવું હોય છે, એવા સાગના લાકડાનું, અલગ અલગ પ્રકારનું, જે રીતે ઇન્ટિરિયર ડેકોરેટ પણ કહી શકાય તમે, એવી રીતે તમે તમારા ઘરને સજાવ્યું હોય। તો લેઝી ફ્રોગ નામની જે પોમ છે એમાં શું દર્શાવવામાં આવેલું છે, તો કે એમાં આળસુ દેડકાની વાત થઈ છે। લેઝી મીન્સ આળસુ, ફ્રોગ મીન્સ દેડકો, એમાં આળસુ દેડકા વિશે આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ। તો હવે આપણે આ પોમનું એક્સપ્લેનેશન જોશું। એક્સપ્લેનેશન એટલે વિગતવાર પોમની માહિતી, સમજૂતી। ઓકે, ચાલો પહેલાં આ પોમ શું છે એનું જરા નાનું એવું ઇન્ટ્રોડક્શન મેળવીએ। તો ઓન એ સ્કૂલ ડે યુ આર બિઝી સ્ટડિંગ પ્લેઇંગ એન્ડ ચેટિંગ વિથ ફ્રેન્ડ્સ, કે શાળાના દિવસોમાં તમે તમારા મિત્રો સાથે બિઝી ઇન સ્ટડી, એટલે કે એજ્યુકેશનમાં બિઝી હો છો, વ્યસ્ત હો છો, પ્લેઇંગ રમવામાં વ્યસ્ત હો છો, એન્ડ ચેટિંગ વિથ ફ્રેન્ડ્સ અને તમે તમારા મિત્રો સાથે વાતો કરવામાં પણ વ્યસ્ત હો છો। વેન યુ હેવ અ હોલિડે ફ્રોમ સ્કૂલ વોટ ડુ યુ ડુ? ઓકે, જો તમારી મનગમતી વસ્તુ આવી, હોલિડે, હોલિડે મીન્સ રજાનો દિવસ। જો રજાનો દિવસ તમારે આવે તો તમે શું કરશો? તો કે જો રજાનો દિવસ આવશે તો તમે ક્યાં ક્યાંક વર્ક કરશો? તો આપણે શું કરીએ? સર, હું તો મોડો ઉઠીશ, 10 વાગ્યા લગીને સુઈશ, પછી નાસ્તો વાસ્તો કરીશ, ટીવી જોઈશ, પાછું 1 વાગે જમીન પાછો સૂઈ જઈશ, 5 વાગે ઉઠીશ, પાછું નાસ્તો કરી અને રમવા વયો જઈશ, રાત્રે 8 વાગે આવીશ, ડિનર કરીશ, ટીવી જોઈશ અને પાછું સૂઈ જઈશ। તો એમાં કંઈ આપણું વર્ક તો આવ્યું જ નહીં, મોજ શોખત ત્યાં। આપણે હમણાં 7-8 રજાઓ ગઈ ને, એ 5 દિવસમાં તમે શું કર્યું? તો કે તમે એન્જોય કર્યું પોતાના પરિવાર સાથે, ફેમિલી સાથે, આઉટિંગમાં ગયા એટલે કે બહાર ગયા, બરાબર, નાની એવી પિકનિક પાણી, રાજકોટની આજુબાજુ ફરવા લાયક જે સ્થળો હતા ત્યાં ગયા, આ બધી મોજ કરીને। હા, તમે કોરોનાની ગાઈડલાઇનનું પાલન પણ કરેલું છે, ઓકે, 2 ગજની દૂરી એ પણ તમે કરેલું છે। તો કે આપણે અહીં વાત કરી રહ્યા છીએ લેઝી ફ્રોગની, જે કે ફ્રોગ છે એ ખૂબ આળસુ છે, પોતાની માતાનું પણ કહ્યું માનતો નથી, એટલો બધો આળસુ છે તે। તો આપણને જે ઇન્ટ્રોડક્શન્સ પોમનું આપેલું છે, અને સ્કૂલ ડે વી આર બ્યુઝી સ્ટડિંગ પ્લેઇંગ એન્ડ ચીટિંગ વિથ ફ્રેન્ડ્સ, કે તમે તમારા શાળાના દિવસોમાં તમે તમારા મિત્રો સાથે ગપ્પા મારવામાં, ભણવામાં, રમવામાં બિઝી હો છો। વેન યુ હેવ અ હોલિડે ફ્રોમ સ્કૂલ વોટ ડુ યુ ડુ? જો તમને શાળામાંથી રજા આપવામાં આવે, હોલિડે ડિક્લેર કરવામાં આવે, તો તમે શું કરશો? વોટ ડુ યુ ડુ? વુડ યુ બી હેવ અ લિટલ લાઈક ધ ફ્રોગ ઇન ધ ફોલોવિંગ પોમ? તમે આ ફ્રોગ જેવી રીતે આળસુપણું પોતાનું બતાવે છે ને, બિહેવ એટલે વર્તન કરવું, આ પોમમાં ફ્રોગ જે રીતે વર્તન કરી રહ્યો છે એ પ્રમાણે તમે વર્તન કરશો, એ પ્રમાણે તમે બિહેવ કરશો? ઓકે, ચાલો આપણે હવે આગળ જોશું। ઓકે, હવે આપણે ફોર્મને એક્સપ્લેનેશન સાથે જોશું। ફ્રેડ ઇઝ અ વેરી લેઝી ફ્રોગ, ફ્રોગ છે ને એનું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ફ્રેડ, શું નામ છે એનું? ફ્રેડ ઇઝ અ વેરી લેઝી ફ્રોગ, લેઝી એટલે આળસુ,
આ ફ્રેડ નામનો જે ફ્રોગ હતો જે હતો એ ખૂબ જ કેવો હતો આળસો હતો વુ લોલ્સ ઓલ ડે અપોન અ લોગ લોલ્સ એટલે શું કે એવું આળસો ને લીધે અપોન અ લોગ જો તમે જોઈ શકો છો વન વુડ એટલે કે લાકડું છે લાકડાનો એક ભારો છે ટુકડો છે વુ લોલ્સ ઓલ ડે અપોન અ લોગ અપોન એટલે ઉપર તે આખો દિવસ આ લાકડાના ભારા ઉપર શું કરે તો વુ ફ્રોગ કોણ છે ફ્રોગ એનું નામ શું છે ફ્રેડ શું નામ છે એફ ઈ એફ એફ આર ઈ ડી ફ્રેડ ડન ચાલો આગળ જોઈએ હી ઓલવેઝ મેનેજિસ ટુ સિંગ હી ઓલવેઝ મેનેજિસ ટુ સિંગ તેના આખો દિવસ આમ અસ્તવ્યસ્તતામાં જ દિવસ પસાર કરવાનો મજા આવતી આખો દિવસ ત્યાં એકથી જગ્યાથી બીજી જગ્યાએ કૂદકા મારે છુપાઈ જાય વગેરે વગેરે પ્રકૃતિઓ તે કરતો હોય છે કોણ આ ફ્રેડ નામનો જે લેઝી ફ્રોગ છે એના વિશે જે આપણે વાત થઈ રહી છે એની વાત કરી રહ્યો છું હી ઓલવેઝ મેનેજિસ ટુ સિંગ તે હંમેશા શું મેનેજ કરે છે સિંગ ડુઇંગ અ સિંગલ સ્ટ્રોક ઓફ વર્ક તે કોઈ પણ જાતનું વર્ક નથી કરતો ડુઇંગ અ સિંગલ સ્ટ્રોક ઓફ વર્ક તે એક પણ જાતનું વર્ક નથી કરતો તમે જોઈ શકો છો પિક્ચરમાં શું જોઈ શકો છો શું તમને ડિસ્ક્રાઇબ થાય છે યસ ફ્રોગ છે એ શું કરી રહ્યો છે રેસ્ટ કરી રહ્યો છે ક્યાં રેસ્ટ કરી રહ્યો છે ટ્રંક વૃક્ષનું જે થડ હોય એની નીચે બેસી અને ટેકો દઈ અને શું કરી રહ્યો છે તે આરામ કરી રહ્યો છે આરામ ફરમાવી રહ્યો છે કોણ ફ્રેડ નામનો ફ્રોગ His poor old mother calls in vain, come in and help. His poor old mother, poor એટલે ગરીબ ને, poor નો મતલબ થશે બિચારી. એની જે માતા છે, એને શું કરે છે? કોલ કરે છે. કોલ એટલે બોલાવે છે. પણ vain એટલે ઓ નિરાશા જેને મળે છે. શું નિરાશા મળે છે? Come in and help. એની જે માતા માતા છે એને બોલાવે છે કે કમ ઇન એન્ડ હેલ્પ અંદર આવ તું આપણા ઘરની અંદર આવ અને કિચનમાં અને બેડરૂમમાં હોલમાં કોઈ પણ જાતની નાની નાની મોટી મદદ જોઈએ છે તો એ મદદ તું મને કર હિઝ પુઅર ઓલ્ડ મધર કોલ્સ ઇન વેઇન કમ ઇન એન્ડ હેલ્પ એની જે બિચારી માતા છે બિચારી એટલે પુઅર ઓલ્ડ મધર વૃદ્ધ થઈ ગઈ છે અશક્ત છે એની શરીરમાં હવે પહેલા જેવી શક્તિઓ નથી તો એ શું કરે છે તે પ્રોગને બોલાવે છે અને કહે છે કમ ઇન એન્ડ હેલ્પ અંદર આવ અને થોડી ઘણી મને મદદ કર શું ફ્રોગ છે એટલે કે ફ્રેડ નામનું જે ફ્રોગ છે એ પોતાની માતાની મદદ કરશે શું લાગે છે વિચારો જોઈએ ઇમેજ કરો જોઈએ શું તમને દેખાય છે કે જે આળસુ ફ્રોગ છે ફ્રેડ નામનો જે આખો દિવસ લાકડાના એક ટુકડા ઉપર પડીઓ પાતળીઓ રહે છે આખો દિવસ તે આરામમાં જ પોતાનો ટાઈમ સ્પેન્ડ કરે છે તો એની જે વૃદ્ધ માતા છે એ એને બોલાવે છે તો ફ્રેડ છે એ શું એની માતાને મદદ કરશે વિચારો જોઈએ ચાલો હવે તમે વિચારી લીધો હશે આપણે આગળ જોઈએ હી ડઝ નોટ બોધર ટુ મૂવ 2 ઇંચીસ તે જ્યાં પડેલો છે ત્યાંથી તે 2 ઇંચ પણ ખસવા નથી માંગતો લુક એટ ધીસ પિક્ચર ફ્રેડ સ્ટીલ રિલેક્સિંગ અંડર ધ ટ્રી એન્ડ રાઈટ હેન્ડ સાઈડ હિઝ મધર કોલિંગ હેલ્પ 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 બટ ઇટ ડઝ નોટ બોધર એને કોઈ પરવા નથી ટુ મૂવ 2 ઇંચીસ તે 2 ઇંચ હલવા પણ નથી માંગતો પોતાની જગ્યાએથી એટલો બધો લેઝી છે આપણે પણ આપણા માતા પિતાને સમય આવે મદદ કરીએ છીએ વિદ્યાર્થી મિત્રો તમે કરો છો ને તમારી માતાને મદદ સમય આવે હા કરો છો ઓફકોર્સ નાના મોટા ઘરકામ પણ તો તમે કરતા હો છો નાના મોટા ઘરકામ એટલે કોઈ ગ્રોસરી શોપ એટલે કે કરિયાણાની દુકાનથી કંઈક લઈને આપવું
બરાબર, દૂધ લઈને આપી દેવું, છાશ લઈ આવી, બરાબર, ઇસ્ત્રીના કપડા લેવા જવા, લઈ આવવા. આ નાના નાના કામ પણ તમે કરતા હશો, તમારી મમ્મી ચિંતતી હશે ત્યારે, તમારા ફાધર પણ કંઈક પરચેસ કરવાનું કે આજુબાજુના એરિયામાંથી, તો ત્યારે તમે પણ આમ શાંતિથી જઈને લઈ આવતા હશો. તો તમે હેલ્પ કરો જ છો. અને હા, આપણાથી એલ્ડરને આપણે હેલ્પ કરવી જ જોઈએ, આપણા પેરેન્ટ્સને આપણાથી થતી આપણી હેલ્પ થવી જ જોઈએ. હા, ઊંઘાયેલ નથી એટલે ઊંઘ ન વાળો એવું ન હોય, સમય આવે એ પણ આપણે કરવું જોઈએ, કરવું જોઈએ ને વિદ્યાર્થી મિત્રો? યસ, કરવું જોઈએ. તો એની મધર છે, એની માતા છે, એ એને બોલાવે છે. કોને? ફ્રેડ. પણ ફ્રેડ છે એ 2 ઇંચીસ, એટલે કે 2 ઇંચ પણ હરવા નથી માંગતો. નેક્સ્ટ જોઈએ. Much preferring to be extremely hard of hearing. Preferring to be extremely hard of hearing. તે એવો ડોંગ કરે છે. કેવો ડોંગ કરે છે? Extremely, ખૂબ જ hard of hearing. કે એને ઓછું સંભળાય છે. એની માતા બોલાવી રહી છે ને, એને ધ્યાનમાં જ નથી, અથવા ધ્યાનમાં છે તો એને સાંભળવું નથી. એવો તે શું કરે છે? Pretend કરે છે. Pretend એટલે કે ડોંગ કરવો, તો અહીંયા પ્રિફર કરવો છે. તો કે એની જે મધર છે એને કોલ આઉટ કરે છે કે હેલ્પ ફ્રેડ, કમ ઇનસાઇડ એન્ડ હેલ્પ મી. બટ ફ્રોગ શું કરે છે? ફ્રોગ તે નજરઅંદાજ કરે છે તેની માતાના શબ્દોને. તે માતાના શબ્દોને કાની નથી ધરતો. જોઈએ આગળ. જોઈએ. He lies there in a silent heap. એ પછી ઢગલો. He lies. લાઈસ એટલે પડ્યો રહે છે. ધેર ઇન અ સાયલેન્ટ હીપ. સાયલેન્ટ એટલે જે શાંત ઢગલો હોય છે એના ઉપર આમ પડ્યો પાથર્યો રહે છે, કોઈ પણ જાતની ટેન્શન વગર. કોઈ પણ જાતના ટેન્શન વગર તે શું કરે છે? એક ઢગલો હોય છે હીપ, ઘાસનો. તમે જોઈ શકો છો ગ્રાસનો. એ ગ્રાસના પાય, પાય એટલે પણ ઢગલો થાય ને હિપ એટલે પણ ઢગલો થાય, એના ઉપર તે પડ્યો પાથર્યો રહે છે. મીન્સ કે આરામથી સૂતો રહે છે. ઓકે, નેક્સ્ટ જોઈએ. એન્ડ સ્ટેઝ કન્વિન્ટલી અસ્લીપ. એન્ડ સ્ટેઝ એટલે પડ્યો રહેવો છે. કેવો? કન્વિન્ટલી, સતત અસ્લીપ, ઊંઘમાં. કેવો પડ્યો રહે છે? સતત ઊંઘમાં પડ્યો રહે છે. ઓકે, ઇફ અ લેડી ફ્રોગ હોપ્સ પાસ્ટ. હવે એક દેડકી અહીંયાથી પસાર થઈ છે. કોણ પસાર થાય છે? લેડી ફ્રોગ પસાર થાય છે. હોપ્સ પાસ્ટ ત્યાંથી તે પસાર થાય છે, ફ્રેડ પાસેથી. યુ વુડ થિંક હી વુડ ગેટ અપ એટ લાસ્ટ ટુ બાવ એન્ડ હેલ્પ હર ઓન હર વે. શું તમે એવું વિચારી રહ્યા છો? યુ વુડ થિંક હી વુડ ગેટ અપ એટ લાસ્ટ ટુ બો. બો એટલે નમન કરવું. કે આ લેડી ફ્રોગ જ્યાંથી પસાર થઈ રહી છે એને નમન કરવા માટે એટલીસ્ટ તે ઊભો થશે. એન્ડ હેલ્પ હર ઓન હર વે, અને એને મદદ પણ કરશે. શું તમે એવું વિચારી રહ્યા છો? ઓકે, આગળ જોઈએ. બટ નો, આઈ એમ અશેમ ટુ સે. બટ નો, મને શરમ આવે છે એવું કહેતા. શું? ધેટ વેન અ લેડી ફ્રોગ કમ્સ બાય. કે લેડી ફ્રોગ એટલે કે દેડકી જ્યારે નજીક આવે છે ત્યારે આ ફ્રેડ નામનો જે ફ્રોગ છે એ શું કરે છે? હી ડઝ નોટ ઓપન અપ વન આય. તે પોતાની એક આંખ પણ ખોલતો નથી. લુક એટ ધેટ પિક્ચર. હી ડઝ નોટ ઓપન અપ વન આય. તે પોતાની એક આંખ પણ નથી ખોલતો, એટલો બધો નિંદરમાં સ્થિતમગ્ન થઈ જાય છે, પડ્યો રહે છે, પાથર્યો રહે છે. વોટ લેઝી ફ્રોગ. ઓકે, તો અહીં આપણી આ પોમનું એક્સપ્લેનેશન કમ્પ્લીટ થાય છે. સ્ટુડન્ટ્સ, આ સેશનની અંતે તમને એક વર્કશીટ આવશે. એ વર્કશીટમાં કમ્પ્લીટ ધ ફોલોઈંગ લાઇન ઓફ ધ પોમ એવી વર્કશીટ હશે. તો તમારે તમારી ટેક્સ્ટબુકમાંથી એકવાર રીડ કરી આ પોમને મેમોરાઇઝ કરી અને પછી રફ બુકમાં બને તો મોઢે લખવાની છે. આ એક્સરસાઇઝ બની શકે તો મોઢે લખવાની છે. પોતાની રફ બુકમાં પહેલાં લર્ન કરી લેવાની છે કે કઈ કઈ પોમની લાઇન્સ મેં પૂછી છે વર્કશીટમાં. તો એ બધી લાઇનો લર્ન કરી લેવાની, મોઢે કરી લેવાની, અને પછી
તમારી જે રફ બુક છે એ રફ બુકમાં કોપી કરવાની રહેશે. ઓકે સ્ટુડન્ટ્સ, તો અહીં મારો આ લેક્ચર હું કમ્પ્લીટ કરું છું. નેક્સ્ટ લેક્ચરમાં આ પાંચમા ચેપ્ટરની જે સ્ટોરી છે રિપ વેન વ્રિંકલ, એની સાથે ફરી મળીશું. થેન્ક યુ.